સુરતના આંજણા ફાર્મમાં સાડી પર લેસ પટ્ટી લગાવવાનું કારખાનું ચલાવતા ધીરુવેલજી બેલડિયા અને તેનો મિત્ર સુરેશ પટેલ હની ટ્રેપનો ભોગ બન્યા હતા. કારખાનેદાર અને તેનો મિત્ર હની ટ્રેપમાં રૂપિયા 2 લાખ ગુમાવતા સમગ્ર મામલો પૂણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. સુરતના આંજણા ફાર્મમાં સાડી પર લેસ પટ્ટી લગાવવાનું કારખાનું ચલાવતા ધીરુવેલજી બેલડિયા નામના કારખાનેદારને થોડા દિવસો પહેલા રસ્તામાં મળેલી રેખા નામની મહિલા પાસે વતનથી આવેલા મિત્ર સુરેશને સરીસુખ માણવાની ઈચ્છા પૂરી કરવા પૂણા ગામના અર્પણ એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો, જ્યાં અર્ધનગ્ન અવસ્થામાં 2 મહિલા સાથે રેખાએ પરિચય કરાવ્યો હતો અને 1000 રૂપિયાનો ભાવ સરીસુખ માણવા માટે નક્કી કર્યો હતો. આ વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન 4 યુવાનો ધસી આવ્યા હતા, જે પૈકી 1 યુવાને પોતાની ઓળખ પૂણા પોલીસ સ્ટેશનના અમિત નામના કોન્સ્ટેબલ તરીકે આપી પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી, પરંતુ રેખાએ કેસ નહીં કરવા અને ત્યાં જ પતાવટની વાત કરતા અમિતે 6 લાખની માંગણી કરી હતી. ધીરુ અને સુરેશે 6 લાખ નહીં પરંતુ 2 લાખ આપવાનું નક્કી કર્યું હતું. કોન્સ્ટેબલ તરીકે ખોટી ઓળખ આપનાર અમિતે જ્યાં સુધી 2 લાખ નહીં આપે ત્યાં સુધી સુરેશને હથકડી પહેરાવી માર મારવાની ધમકી આપી હતી, જેથી ડરી જનાર ધીરુએ પોતાની પાસે એક્ટિવા પર 1 માણસ મોકલવા અમિતને કહ્યું હતું. ત્યારબાદ એક્ટિવાની પાછળ પાછળ અમિત સુરેશને હથકડી પહેરાવી મારતા મારતા કારમાં બેસાડી ધીરુની પાછળ પાછળ આવ્યા હતા અને ધીરુએ મિત્ર પાસેથી ઉછીના 2 લાખ લઈ અમિતને આપ્યા હતા. ત્યારબાદ અમિત સુરેશને ઉતારી કારને ઝડપથી હંકારી ભાગી ગયો હતો, પરંતુ કારનો રજિસ્ટ્રેશન નંબર GJ15AD9570 હોવાની શંકા ગઈ હતી અને આ અંગે પોલીસને જાણ કરતા રેખા અને અમિતે ભેગા મળી હનીટ્રેપ કર્યાની શંકા જતાં ધીરુએ પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હનીટ્રેપ કેસના આરોપી વિજય લુણી અને અમિત ઠક્કરની ધરપકડ કરી હતી. પૂણા પોલીસ સ્ટેશનમાં એક હનીટ્રેપ અને અપહરણનો ગુનો નોંધાયેલો છે, જેમાં કામના જે રેડી છે એમનો આ કામના જે તોમદારો છે એમને કોઈપણ રીતે સંપર્ક કરી અને સરીસૂક મારવા માટે એમને કોઈ એપાર્ટમેન્ટ છે પૂણા એ વિસ્તારમાં ત્યાં બોલાવેલા હતા અને ત્યાં 2 મહિલાઓ અગાઉથી ત્યાં હાજર હતી અને એમના જે નક્કી થયા મુજબ એમને 1000 રૂપિયા ચૂકવેલા હતા. ત્યારબાદ આ કામના જે બીજા 2 જે તોમરદારો છે એમાંથી 1 તોમરદાર અમિત છે એ પોતે પોલીસ બની આવી અને અંદર એમને ખોટા એમને જે સ્થિતિ હતી એમાં જોઈ લીધેલા અને એને ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી અને એમની પાસે લગભગ 6 લાખ રૂપિયાની માગણી કરેલી. ત્યારબાદ 2-1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, એ મુજબ એમને 45,000 રૂપિયા એમની ડેકીમાંથી આપી દીધેલા અને 1,95,000 જે બાકી હતા એ માટે એમને બળજબરી કરેલી અને એમને જણાવ્યું કે નહીં આપો તો તમારું અપહરણ કરીશું એમ કરીને એમને 4-વ્હીલ ગાડીમાં એમનું અપહરણ કરી લઈ ગયેલા હતા. ત્યારબાદ એમની પાસે બીજા 1,95,000 રૂપિયા પડાવેલા હતા અને આ બાબતનો ગુનો પૂના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને પૂના પોલીસ હાલમાં આ ગુનાની તપાસ ચલાવી રહી છે. કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.